પ્રેઇઝ ધ લોર્ડ, પ્રભુની સ્તુતિ થાઓ. સુંદર સમયને માટે ફરી એકવાર પ્રભુએ આપણને કૃપા આપી તેના અદ્ભુત વચનો શીખવાને માટે. આજે આપણે એ જ ભાગને જોઈ રહ્યા છીએ કે સત્ય શું છે. ભાગ ત્રણમાં આજે આપણે જઈ રહ્યા છીએ અને ત્યાં આગળ આપણે એક બાબત એવી જોવાના છે કે પિલાત સત્ય શું છે એમ પૂછતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સત્ય શું છે તેને કહી રહ્યો છે એને આજે આપણે જોવાના છે. પહેલા પ્રભુનું વચન આપણે વાંચીશું. યોહાનની સુવાર્તા તેનો 18મો અધ્યાય અને 37 અને 38મી કલમ. ત્યાં એવું લખવામાં આવ્યું છે, એથી પિલાતે તેને ખૂંચ્યું ત્યારે શું તું રાજા છે? ઈસુએ ઉત્તર આપ્યો કે તું કહે છે કે હું રાજા છું, એ જ માટે હું જન્મ્યો છું અને એ જ માટે હું જગતમાં આવ્યો છું કે સત્ય વિશે સાક્ષી આપો, અને જે સત્યનો છે તે દરેક મારી વાણી સાંભળશે. પિલાત તેને કહે છે, સત્ય શું છે? એમ કહીને તે ફરીથી યહૂદીઓની પાસે બહાર આવ્યો અને તેઓને કહે છે કે મને તેનામાં કઈ ગુનો માલુમ પડતો નથી. સૌ પ્રથમ તો જે વચનો આજે આપણે વાંચ્યા હમણાં, એ વચનોને જો તમે વ્યવસ્થિત બોટમ લાઈન કહેવા ચાહો તો એનો મતલબ એવું છે કે જે પ્રશ્ન પિલાત ઈસુને પૂછી રહ્યો છે, ઇનડાયરેક્ટલી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને એનો જવાબ એવી રીતે આપી રહ્યો છે કે જો તું એમ મને પૂછે છે કે તું રાજા છે, તો હા હું રાજા છું. જો તું મને પૂછે છે કે તું દેવનો દીકરો છું, તો હા હું દેવનો દીકરો છું. એવી રીતના આ વાર્તાલાપને આપણે જોવાના છે. જો કે ડાયરેક્ટલી તમે એ વાર્તાલાપ સીધો વચનની અંદર વાંચતા નથી, પરંતુ દાખલા તરીકે, એક દ્રષ્ટાંત તરીકે જો તમે આ વચનને ફરીથી વાંચશો તો આવી રીતે લખવામાં આવ્યું છે. જુઓ, એથી પિલાતે તેને પૂછ્યું, શું તું રાજા છે? હવે ઈસુ તેને કહે છે, ઈસુએ ઉત્તર આપ્યો કે તું કહે છે કે હું રાજા છું. પણ ફરીથી પ્રભુ ઈસુ તેને એમ કહે છે, હું એ જ માટે જન્મ્યો છું. હું બીજા શબ્દમાં કહીએ, જે માર્થી, માર્ક, લુક, યોહાન દરેકની અંદરથી આજે આપણે દેવના વચનો જોવાના છે, એ વચનો જોવાના છે કે પિલાતની આગળ ઈસુને ઊભો રાખવામાં આવ્યો અને પિલાત જે પ્રશ્ન ઈસુને પૂછે છે અને ઈસુ પિલાતને જવાબ આપે છે, તેનું પરિણામ શું છે, તેનું નીચેનું રિઝલ્ટ શું છે એને આજે આપણે એવી રીતના જોવાના છે. જ્યારે હું તમને એવું કહેવા માગું કે જે ઈસુ પિલાતે ઈસુને પૂછ્યું કે તું દેવનો દીકરો છે, તો ઈસુ કહે છે હું દેવનો દીકરો છું, એવું ડાયરેક્ટલી લખવામાં નથી આવ્યું, પરંતુ એવી રીતના આજે આપણે દેવનું વચન જોવાના છીએ કે જે વચનમાં પિલાત ઈસુને પ્રશ્ન પૂછી રહ્યો છે એ પ્રશ્નોની અંદરનો જવાબ એવો હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે તે છે. દાખલા તરીકે જ્યારે પિલાત ઈસુને પૂછે તું રાજા છે, તો બીજા શબ્દમાં આપણે કહીએ તો હા તે હું રાજા છું, એવો એનો મતલબ થયો. જ્યારે પિલાત તેને પૂછે છે કે શું તું દેવનો દીકરો છું, ત્યારે બીજા શબ્દમાં જ્યાં ગાડી પ્રભુ એને કશો જવાબ આપતો નથી, પણ બીજા શબ્દમાં કહીએ તો એ પોતે દેવનો દીકરો છે. ટૂંકમાં કહેવાનો મતલબ, એવા અર્થની અંદર આજે આપણે પિલાત અને ઈસુ એની વચમાંની જે સાક્ષી છે એને આપણે જોવાના છે. હવે ન કેવળ પિલાત અને ઈસુની સાક્ષી અહીંયા 4 સુવાર્તા પૂરતી જ લખવામાં આવી, પરંતુ આવો એ જ બાબત લઈને હવે પાઉલ કેવી રીતના તિમોથીને લખી રહ્યો છે, એની એ જ બાબત પિલાત અને ઈસુની સમક્ષ એ સમયમાં જે બન્યું વધસ્તંભની વેળાએ, એ જ બાબત હવે પાઉલ તિમોથીને યાદ દેવડાવી રહ્યો છે. પહેલો તિમોથી તેનો 6ઠો અધ્યાય અને એની 13મી કલમ. ત્યાં આવું લખવામાં આવ્યું છે, જે દેવ સગળાને સજીવન કરે છે તેની આગળ તથા ઈસુ ખ્રિસ્ત
જેને પોતિયાસ પિલાતની આગળ સારો ઇકરાર કર્યો તેની સમક્ષ હું તને આગ્રહપૂર્વક ફરમાવું છું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થતા સુધી તું નિષ્કલંક તથા નિર્દોષ રહીને આ આજ્ઞા પાળ. હવે તમે જોશો કે એની એ જ બાબત જે બાબત ઈસુ અને પિલાત વિશે એ સમયની વધસ્તંભની વેળાએ થઈ એની એ જ બાબત તિમોથીનો વિશ્વાસ વધારવા માટે પાઉલ આ પોઈન્ટ એને યાદ દેવડાવી રહ્યો છે. પાઉલે તિમોથીને 1, 2, 3, 4, 5 દરેક અધ્યાયો લખ્યા અને હવે 6 અધ્યાયમાં જ્યારે એ પૂરું કરી રહ્યો છે પત્ર, એ પહેલા તિમોથીનો વિશ્વાસ વધે, તિમોથી વધારે નિર્દોષ અને નિષ્કલંક થાય, તિમોથીને વધારે પ્રભુ ઈસુ એ કોણ છે એની ખાતરી મળે, એના માટે એ પિલાત અને ઈસુની વચ્ચે વધસ્તંભની વેળાએ થયેલા બાબતને તે યાદ દેવડાવે છે. હવે શા માટે એણે પિલાત અને ઈસુનો એ પોઈન્ટ યાદ દેવડાવ્યો? જો સૌ પ્રથમ તમે જાણતા હોય તેઓનું હિસ્ટ્રી, તો અહીંયા ગાડી ઇસરાયલ લોકોને પ્રથમની મંડળી ફક્ત ઇસરાયલ લોકોને સુવાર્તા પ્રગટ કરી રહી હતી અને ઇસરાયલીઓ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે એ એક પોઈન્ટ ખૂબ જ અગત્યના હતા, કે એ અગત્યના એક એક પોઈન્ટ દ્વારા તેઓ ખાતરીપૂર્વક ઇસરાયલી લોકોને બતાડે અથવા તો પોતાની મંડળીઓને તેઓ શીખાડે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવતા દેવનો દીકરો હતો, તમારા તારણ માટે આવ્યો હતો. એટલા માટે આ પોઈન્ટ તેઓના માટે ખૂબ જ અગત્યનો હતો, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દોષી ઠરાવીને એ ઠગનાર છે અથવા તો એ લોકોને ભરમાવે છે એવું કરીને જ્યારે પિલાતની આગળ તેને ઊભો રાખવામાં આવ્યો હતો, તો પિલાત જે સૌથી હાઈએસ્ટ ઓથોરિટી હતી, જેને કહેવાય કે સુપ્રીમ કોર્ટ હતું, જેને કહી શકાય કે એ દિવસોમાં એ સમયમાં રોમ એ સૌથી મોટામાં મોટું સામ્રાટ રાજ્ય હતું, આખા દેશોમાં રોમની ખ્યાતિ ખૂબ જ વધી ગયેલી હતી. રોમ એક જગ્યા ખૂણાની અંદર બેઠેલો કોઈ દેશ ન હતો. એ સમયની અંદર રોમના વિશે જો તમે જાણો તો આખું રોમ એ સૌથી મોટામાં મોટું સામ્રાટ રાજ્ય હતું અને તેના કારણે હવે તેઓની જે ઓથોરિટી હતી, તેઓનો જે અધિકાર હતો દુનિયા ઉપર, એ સૌથી હાઈએસ્ટમાં હાઈએસ્ટ હતો. અને જે સૌથી હાઈએસ્ટ અદાલત હતી ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પિલાતની આગળ ઊભો રાખવામાં આવ્યો હતો અને એ બીના એ લોકોના મગજની અંદર ઠસી જવાની ખૂબ જ અગત્યતા હતી, કે એવું ન હતું કે આ કોઈ બીના એક ખૂણાની અંદર બની હોય, કોઈને ખબર પડી ન હોય એવી જગ્યામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વધસ્તંભે જડવું એ બન્યું નથી. પણ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વધસ્તંભે જડવું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકોની આગળ ઊભો રાખો એ આખા જગતના એ સમયની અંદર, આખા જગતની અંદર પ્રગટ થાય એવી રીતના એ બીના બની. કેમ કે તમે સારી રીતના આપણે વાંચવાના છે ત્યાં ગાડી 4:4 સુવાર્તાની અંદર, કે એ સમયની અંદર હેરોદ જે આખા એ પ્રાંતનો રાજા હતો, એ રાજા પોતે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની વેળાએ એને પણ સામેલ કરવામાં આવ્યો હતો અને એમ કહેતા પ્રભુનો વધસ્તંભે જડાવો તે આખા જગતમાં પ્રખ્યાત થઈ ગયેલી એવી વેળા હતી, એ ખૂણામાં બનેલી બાબત ન હતી. અને હવે પાઉલ તિમોથીને એ જ બાબત સમજાવી રહ્યો છે કે જો એક હાઈએસ્ટ ઓથોરિટી જ્યાં ગાડી હરેક ગુનેગાર જે ગુનેગાર છે તેને ગુનેગાર ઠરાવવામાં આવે અને એના ગુનાની ચીવટથી તપાસ કરવામાં આવે અને પછી તેનો ન્યાય કરવામાં આવે, આવી મોટી ન્યાયાલયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૂકવામાં આવ્યો. પરંતુ જો તું યાદ રાખ કે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને ટોટલ નિર્દોષ ઠરાવવામાં આવ્યો, એ બાબતને તું યાદ રાખ. અને એમ કહેતા પાઉલ તિમોથીને કહી રહ્યો છે કે તારો વિશ્વાસ જે છે તેના કરતાં વધે, તું જેટલો પવિત્ર છે તેના કરતાં વધારે પવિત્ર થાય, માટે તારા વિશ્વાસમાં
આ પોઈન્ટ પણ તું યાદ રાખ. અને એ તિમોથીને એટલા માટે તૈયાર કરી રહ્યો હતો કે તિમોથી જ્યારે લોકોને શીખવે ત્યારે આ બધા પોઈન્ટથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખાતરીપૂર્વક લોકોની આગળ પ્રગટ કરે. એટલા માટે આ સત્યની સાક્ષી જે પિલાતની આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કહેવામાં આવી એ ખૂબ જ અગત્યની છે. એથી કરીને આજે આપણે સત્ય શું છે એની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે સત્ય શું કહી રહ્યો છે પિલાતને, અને પિલાત કેવી રીતના પ્રભુ ઈસુ ખ્રિસ્તને ટોટલ નિર્દોષ જાહેર કરે છે એ બાબતને આજે આપણે જોવાના છે. હવે સત્ય વિશે જો આપણે જોઈએ તો આપણે શીખી રહ્યા છીએ સત્યને કોઈ બે સાક્ષીઓથી સાબિત કરવામાં આવે. સત્ય શું છે એની ખાતરી બે સાક્ષીઓથી કરવામાં આવે. અને અહીંયા ગાડી પ્રભુનું જે અદ્ભુત વચન છે તેને બે સાક્ષીઓથી સિદ્ધ કરવામાં આવ્યું છે કે આકાશમાંની એક સાક્ષી, પૃથ્વી પરની સાક્ષી, એવી સાક્ષીઓ ભેગી કરીને આ સત્યતાને આપણા હાથની અંદર આપવામાં આવી છે. અને એ સત્યતાની સાક્ષી વિશે આપણે શીખી રહ્યા છીએ. હવે વધસ્તંભની વેળાએ પણ આકાશે અને પૃથ્વીએ કેવી રીતના સાક્ષી આપી એને આજે આપણે જોવાના છે. પણ એની સાથે સાથે એક ખૂબ જ અગત્યની બાબત આપણે એ જોવાના છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે બાબતો પિલાતને કહી રહ્યો છે એ એના સત્યતાને કહી રહ્યો છે. એ સત્યતા એટલી બધી અગમ્ય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતા દેવનો દીકરો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નિર્દોષ, નિષ્કલંક, પવિત્ર અને ન્યાયી છે. એ બધી બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પિલાતની સમક્ષ લોકોની આગળ થઈ રહી છે એ બાબતોને આજે આપણે જોવાના છે. જ્યારે પિલાત ની આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સાક્ષી પૂરે છે, જે સત્યને કહે છે, એ સત્યની અંદર જો તમે જોશો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવાની અંદર પ્રભુએ કોઈને પણ હું ખ્રિસ્ત છું એવું ડાયરેક્ટલી કોઈને પણ કીધું નથી. પરંતુ અમુક અમુક દ્રષ્ટાંતોને આપણે લઈશું. સૌ પ્રથમ તો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા ત્યારે પિતરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી લીધા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને પૂછ્યું કે લોકો મારા વિશે શું કહે છે, હું કોણ છું, અને પિતરે કીધું કે તું જીવતા દેવનો ખ્રિસ્ત છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં ખૂબ જ હરખાયો અને હરખાઈને તેને કીધું કે જો આકાશમાંના બાપે તને પ્રગટ કર્યું છે, રક્ત અને માંસથી તને ખબર પડી નથી, પણ હું કોણ છું તે સીધું તને આકાશમાંના બાપે જણાવ્યું છે, એમ કહીને તે ખૂબ જ આનંદિત થયો. બીજું એક એક્ઝામ્પલ આપણે લઈએ તો સમૃદ્ધની સ્ત્રીનો. જ્યારે સમૃદ્ધની સ્ત્રીનો જે દ્રષ્ટાંત આપણે લઈએ છીએ તો તમને બરાબર ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સીધો સમૃદ્ધની સ્ત્રીને ડાયરેક્ટલી કહે છે કે હું ખ્રિસ્ત છું, અને એવું સમૃદ્ધની સ્ત્રીની આગળ પોતાને પ્રગટ કર્યો. હવે ત્રીજો એક એક્ઝામ્પલ લઈએ તો યોહાન બાપ્તિસ્મા કરનાર. યોહાન બાપ્તિસ્મા કરનારને જો તમે જુઓ તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સગો હતો. કેમ કે મરિયમ અને એલિઝાબેથ બંને સગા હતા એવું લખવામાં આવ્યું છે. અને યોહાન ઈસુ ખ્રિસ્ત કરતા 6 મહિના મોટો હતો. 6 મહિના મોટો હોવાના કારણે બની શકે કે તેઓ બાલ્ય અવસ્થાની અંદર સાથે મોટા થયા હોય, તેઓ એકબીજાને ઓળખતા હોય વગેરે વગેરે બાબતો. પરંતુ તેમ છતાં એક પોઈન્ટ એવો છે તેની અંદર કે યોહાન બાપ્તિસ્મા કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતો ન હતો કે તે કોણ છે. અને પછી આકાશમાંના બાપે યોહાન બાપ્તિસ્મા કરનારને એક નિશાની આપી હતી કે જ્યારે તું બાપ્તિસ્મા આપતો રહેશે અને જ્યારે તું બાપ્તિસ્મા આપીશ ત્યારે જે માણસ ઉપર જીવતા દેવનો આત્મા ઉતરશે એ જ જીવતા દેવનો દીકરો છે. અને એ નિશાની યોહાનને આપવામાં આવી હતી. તેથી યોહાન એ નિશાનીને યાદ રાખી રહ્યો હતો. અને જ્યારે તેણે ઈસુને જોયો અને
એને ખબર પડી ગઈ પવિત્ર આત્મા દ્વારા, દેવે આપેલી નિશાની દ્વારા. અને તેણે કીધું કે જુઓ દેવનું હલવાન. એને પવિત્ર આત્માથી ભરપૂર થઈને કહ્યું કે જુઓ દેવનું હલવાન જે આખા જગતના પાપને હરણ કરે છે. અને ઈસુને જેમ જેમ તે પાણીની અંદર પોતાના તરફ આવતો જોયો, અને યોહાન એટલો બધો ગભરાઈ ગયો, અથવા તો બીજી ભાષામાં કહીએ તો યોહાન એણે પોતાને એટલો બધો નીચો ગણ્યો ઈસુ કરતા, કે આટલો મોટો દેવનો દીકરો મારી પાસે બાપ્તિસ્મા કેવી રીતે લઈ શકે. અને યોહાને ઈસુને કીધું કે તારાથી મને બાપ્તિસ્મા પામવું જોઈએ. પણ ઈસુએ તેને કીધું કે ના, દેવનું ન્યાયપણું આવી રીતના પરિપૂર્ણ કરવું એ આપણને યથાર્થ છે. અને ત્યારે યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યું. અને બાપ્તિસ્મા આપ્યા પછી જ્યારે તેણે પવિત્ર આત્માને ઉતરતો જોયો, એ બધી ખાતરીથી હવે યોહાન જે રીતે ઈસુને ઓળખતો હતો એના કરતાં ઈસુ કોણ છે એ દેવ તરફથી જે સમજ એને મળી તેની આંખોને ખોલી નાખવામાં આવી. ત્યાર પછી યોહાને કીધું કે જુઓ એના ચંપલની વાદળી છોડવા માટે હું યોગ્ય નથી. બીજી ભાષામાં કહીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તો યોહાન કરતાં નાનો હતો 6 મહિના. પરંતુ જ્યારે દેવનું પ્રગટીકરણ ઈસુ કોણ છે એવી આકાશમાંથી તેને સમજ આપવામાં આવી યોહાનને, ત્યારે પ્રભુ તરફનું એનો દરેક જે વિશ્વાસ હતો એ ટોટલ બદલાઈ ગયો. કહેવાનો મતલબ અહીંયા આગળ એ છે કે દેવનું વચન જે આકાશમાંથી ઉતરીને આપણને સમજ આપે છે, એ સમજ શક્તિ આપણને ટોટલ અલગ સમજ શક્તિ છે, જે દેવની પ્રત્યે આપણા વિશ્વાસ આપણા પ્રેમને આપણને વધારી દે છે. એ પ્રકારની સમજ શક્તિ દેવ તરફથી આવેલા સમજ શક્તિની અંદર હોય છે. એટલા જ માટે અહીંયા ગાડી પાઉલ પણ તિમોથીને એ બીના યાદ દેવડાવી રહ્યો છે કે જો ઈસુએ પોતાની ખાતરી પોતે કોણ છે એ ઘણાઓને કીધું નહીં, પરંતુ અહીંયા પિલાતનો એક પોઈન્ટ લઈને તે કહે છે કે પિલાતની આગળ ઈસુએ શું સાક્ષી આપી અને પિલાતે ઈસુના વિશે શું કર્યું, શું નિવેદન આપ્યું એને તું યાદ કર, એમ પાઉલ તિમોથીને યાદ દેવડાવી રહ્યો છે. તેથી કરીને આજે આપણે પિલાત અને ઈસુ વચ્ચે જે બિનાઓ બની એ ખૂબ જ અગત્યની છે, એ અર્થમાં આજે આપણે જોવાના છે. હવે ચારે ચાર સુવાર્તામાં ઈસુ અને પિલાતની જે બિનાઓ બની વધસ્તંભની વેળાએ એ લખવામાં આવી છે. અને એથી કરીને દરેક સુવાર્તામાંથી અમુક અમુક પોઈન્ટને આપણે જોવાના છે. જ્યારે આપણે અમુક અમુક પોઈન્ટને જોવાના છે, એ દરેક પોઈન્ટમાં તમે યાદ રાખજો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોર્ટની અંદર લઈ અદાલતની અંદર લઈ જવામાં આવ્યો. પણ જ્યારે તેને અદાલતની અંદર લઈ જવામાં આવ્યો, તમે કેટલી બધી જગ્યાએ એવું વાંચો છો કે ઈસુએ પોતાનું મોં ખોલ્યું નહીં. જ્યારે ઈસુએ પોતાનું મોં ખોલ્યું નહીં એ બાબત આપણને ચોક્કસ યાદ દેવડાવે છે કે યશાયા 53 ની અંદર લખવામાં આવ્યું છે કે તેણે ઘેટી જેમ કાતરનાની આગળ મૂંગી રહે છે તેમ તેણે પોતાનું મોં ખોલ્યું નહીં. એ બાબત હંમેશા આપણને યાદ રાખવાની છે. બીજું એ બાબત છે કે જ્યારે તમે જ્યારે સુવાર્તામાંથી આ પોઈન્ટને તમે વાંચશો, એક બાબત યાદ રાખજો કે ઈસુએ પિલાત સિવાય કોઈની આગળ પોતાનું મોં ખોલ્યું નહીં. કેમ કે હેરોદની આગળ ઈસુને ઊભો રાખવામાં આવ્યો, હકીમની આગળ ઈસુને ઊભો રાખવામાં આવ્યો, પણ કોઈની આગળ તેણે મોં ખોલ્યું નહીં. પણ પિલાતની આગળ જે કબૂલાત કરવામાં આવી એ કબૂલાતને આપણે ખાસ યાદ રાખીશું જ્યારે હવે આપણે દેવનું વચન જોઈ રહ્યા છીએ ત્યારે. આવો હવે આપણે વાંચીશું માર્થીની સુવાર્તામાં આની આજ બીના કેવી રીતે લખવામાં આવી છે. માર્થીની સુવાર્તા અને તેનો 27મા અધ્યાયમાં આપણે આવીશું અને પિલાત અને ઈસુની બીનાને આપણે વાંચીશું. સૌ પ્રથમ માર્થીની સુવાર્તા તેનો 27મો અધ્યાય અને 11મી કલમથી વાંચીશું. ત્યાં આવી રીતે લખવામાં આવ્યું છે,
ઈસુએ હાકેમની આગળ ઊભો રહ્યો અને હાકેમે તેને પૂછ્યું કે શું તું યહૂદીઓનો રાજા છે? ત્યારે ઈસુએ તેને કહ્યું કે તું પોતે કહે છે. અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેના પર બટ્ટા મૂક્યા, પણ છતાં તેણે કંઈ ઉત્તર આપ્યો નહીં. ત્યારે પિલાત તેને કહે છે કે તારી વિરુદ્ધ તેઓ કેટલી બધી સાક્ષી આપે છે, એ શું તું સાંભળતો નથી? પણ તેણે તેને એક પણ શબ્દનો ઉત્તર આપ્યો નહીં, જેથી હાકેમ ઘણો અચરજ થયો. હવે એવો રિવાજ હતો કે પર્વમાં એક બંદીવાનને લોકો માંગે અને તેને તેઓને સારું હાકેમ છોડી દે. અને તે વખતે બારાબાસ નામનો એક પ્રખ્યાત બંદીવાન હતો. તે માટે તેઓ એકઠા થયા. પછી પિલાતે તેઓને કહ્યું, હું તમારે સારું કોને છોડી દઉં એ વિશે તમારી શી મરજી છે, બારાબાસને કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને? કેમ કે તે જાણતો હતો કે તેઓએ તેને અદેખાઈથી સોંપ્યો હતો. પિલાત જ્યારે લોકોની સાથે વાત કરી રહ્યો છે ત્યારે તે કયો શબ્દ બોલી રહ્યો છે તે ખૂબ અગત્યનો છે. અહીંયા ગાડી પિલાત લોકોને ઈસુ વિશે શું કહી રહ્યો છે. 17મી કલમમાં પિલાતે તેઓને કહ્યું, હું તમારે સારું કોને છોડી દઉં તે વિશે તમારી શી મરજી છે, બારાબાસ કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય? ખ્રિસ્ત શબ્દ એ ઇસરાયલીઓ માટે ખૂબ જ અગત્યનો શબ્દ હતો, કેમ કે ખ્રિસ્તને માટે તેઓ યુગોથી વર્ષોથી સમયોથી ખ્રિસ્ત આવવાનો છે એની તેઓ રાહ જોતા હતા. માટે ખ્રિસ્ત શબ્દ તેઓના માટે ખૂબ અગત્યનો હતો, કેમ કે તેઓ જાણતા હતા કે જો ખ્રિસ્ત આવશે તો અમારા માટે પૂરેપૂરું તારણ છે, અમારા માટે ટોટલ છુટકારો છે, અમારા માટે આ આપત્તિમાંથી ટોટલ શાંતિ છે. ખ્રિસ્ત એ અમારા દરેક પ્રશ્નોનો જવાબ છે એવું ઇસરાયલીઓને સારી રીતના ખબર હતું. માટે ખ્રિસ્ત ક્યારે આવશે ક્યારે આવશે એ એમનો સૌથી મોટામાં મોટો મેઇન પોઈન્ટ હતો. હવે પિલાત ઇસરાયલ લોકોને જ્યારે પૂછે છે કે ઈસુ જે ખ્રિસ્ત છે તેને હું શું કરું, ત્યારે આપણે એક બાબત યાદ રાખીશું કે ઇસરાયલીઓને યાદ દેવડાવી રહ્યો છે બીજા શબ્દમાં કે ખ્રિસ્ત એ શબ્દ દ્વારા કે તમને મગજની અંદર વિચાર આવે, તમે થોડું સમજો. ખ્રિસ્ત શબ્દ જ્યારે તમારી આગળ બોલાઈ રહ્યો છે ત્યારે તમને સમજો, એમ અહીંયા ગાડીનો કહેવાનો મતલબ છે. પિલાત હંમેશા ખ્રિસ્ત ખ્રિસ્ત શબ્દ વાપરે છે, એને આપણે જોઈશું. હવે જ્યારે તમે પિલાતને અને લોકોની અને ઈસુની આ બધા સંવાદને આપણે જોઈ રહ્યા છે ત્યારે એક બાબત આપણને બહુ જરૂરની બાબત છે કે પિલાતે ઈસુ વિશે જે જે આરોપો એના વિશે મૂકવામાં આવ્યા હતા એ દરેક આરોપોની એણે ચીવટપૂર્વક તપાસ કરી હતી. પણ તપાસમાં પિલાતને એકદમ સ્પષ્ટ માલુમ પડ્યું હતું કે ઈસુ ટોટલ નિર્દોષ છે, પણ અદેખાઈથી તેને સોંપવામાં આવ્યો છે. એ બાબતને આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે 18મી કલમ, કેમ કે તે જાણતો હતો કે તેઓએ તેને અદેખાઈથી સોંપ્યો હતો. અને ન્યાયાસન પર તે બેઠો હતો ત્યારે તેની સ્ત્રીએ તેને કહેવડાવી મોકલ્યું કે તું એ ન્યાયને કશું કરતો ના, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે. અહીંયા પિલાતની સ્ત્રી વિશે લખવામાં આવી છે. પિલાતની સ્ત્રીને પણ સ્વપ્નમાં ઈસુ વિશે ઘણું દુઃખ થયું અને એ બાબત પિલાતને કહેવામાં આવ્યું કે તું એ ન્યાયને કશું કરીશ નહીં, કેમ કે હું જાણું છું, પિલાતની સ્ત્રી કહે છે, હું જાણું છું કે તે નિર્દોષ છે. પણ મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યા કે તેઓ બારાબાસને માંગે અને ઈસુને મારી નખાવે, પણ હાકેમે તેઓને ઉત્તર દીધો કે બેમાંથી હું તમારે સારું કોને છોડી દઉં એ વિશે તમારી શું મરજી છે. તેઓએ કહ્યું કે બારાબાસને. પિલાત
ફરીથી કહે છે પિલાતેઓને કહે છે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું સર્વ તેને કહે છે કે તેને વધસ્તંભે જડાવ ત્યારે તેણે તેઓને કહ્યું શા માટે પિલાત જે ન્યાય ન્યાયાધીશ છે જેને ન્યાય કરવાનો અધિકાર છે એ ન્યાયાધીશ પોતે લોકોને પૂછે છે કે મને તેનામાં કોઈ અપરાધ માલુમ પડતો નથી શા માટે એને વધસ્તંભ ઉપર ચડાવવો જોઈએ અને એ લોકોને કહે છે કે શા માટે તેણે શું ભૂંડું કર્યું છે પણ તેઓએ વધારે બંપાડીને કહ્યું કે તેને વધસ્તંભે ચડાવ પિલાતે જોયું કે મારું કંઈ ચાલતું નથી પણ ઉલટી વધારે ગરબડ થાય છે ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે ન્યાયના લોહી સંબંધે હું નિર્દોષ છું તે તમે જાણો ત્યારે લોકોએ ઉત્તર દીધો કે તેનું લોહી અમારે માથે અને અમારા સંતાનને માથે જ્યારે ન્યાયાધીશ પોતાના હાથને ધોઈ નાખે એ સૌથી મોટો ફાઇનલ ન્યાય છે કે હું આ જે ઈસુને તમે કહો છો એના સંબંધે હું ટોટલ નિર્દોષ છું કેમ કે હું ખાતરીપૂર્વક મારો ન્યાય એવો છે કે ઈસુ અપરાધી નથી એ તમે જાણો માટે તેણે પોતાના હાથ ધોઈ નાખ્યા હાથ ધોવાની બાબત એ બતાડે છે કે એણે જે ન્યાય કર્યો એ ન્યાય એવો છે કે ઈસુ ટોટલ ન્યાયી માણસ છે એનામાં કંઈ પાપ નથી પણ તમે લોકો જ્યારે તેને અપરાધી ઠરાવી રહ્યા છો તો હવે આ નિર્દોષના રક્ત માટે હું ટોટલ ક્લીન છું અને એમ કહેતા એ ઈસુ નિર્દોષ છે એની સાબિતીમાં તેણે પોતાના હાથ ધોઈ નાખ્યા કે ઈસુ ઉપર કોઈ પણ અપરાધ લગાડવામાં આવે તે એની અંદર હું અપરાધી ન ઠરું બીજા શબ્દમાં તો આ હાથ ધોવાનું બાબત એ ખૂબ અગત્યની છે એટલા માટે અગત્યની છે કે એની અંદર ઈસુ ટોટલ ન્યાય છે એ દોષ વગરનો છે એ બાબત તેની અંદર પ્રગટ કરે છે હવે માર્થીની સુવાર્તામાં આપણે એક પોઈન્ટ એવી રીતના આપણે જોઈ ગયા એવું જોયું કે પિલાતે પોતાના હાથ ધોઈ નાખ્યા અને પિલાતે કીધું કે તું ખ્રિસ્ત જે ઈસુ જે ખ્રિસ્ત છે તેને હું શું કરું એ બાબતને હવે આવો લુકની સુવાર્તામાં બીજો પોઈન્ટને આપણે જોઈશું લુકની સુવાર્તામાં જ્યારે આપણે આવીશું ત્યારે એવી પ્રકારના પોઈન્ટને આપણે જોવાના છીએ કે જે પોઈન્ટ માર્થીની સુવાર્તામાં લખવામાં આવ્યો નથી એ પોઈન્ટને અહીંયા લુકની સુવાર્તામાં આપણે જોવાના છીએ આવો લુકની સુવાર્તા તેનો 23મો અધ્યાય અને હું એની ત્રીજી કલમથી વાંચું છું એની એજ બીના લખવામાં આવી છે તેથી કરીને આપણે એની એજ બીનાને વાંચી રહ્યા છીએ પિલાત તેને પૂછે છે કે શું તું યહૂદીઓનો રાજા છે તેણે તેને ઉત્તર આપ્યો કે તું કહે છે પિલાતે મુખ્ય યાજકોને તથા લોકોને કહ્યું આ માણસમાં મને કઈ અપરાધ માલુમ પડતો નથી અને તે બોધ તે પણ તેઓએ વિશેષ આગ્રહ કરીને કહ્યું ગાલિલથી માંડીને અહીં લગી આખા યહુદામાં તે બોધ કરીને લોકોને ઉશ્કેરે છે ઇસરાયલીઓ ઈસુ ઉપર કઈ જાતનું તહોમત મૂકતા હતા એ લખવામાં આવે છે પણ પિલાતે તે સાંભળ્યું ત્યારે તેણે તેને પૂછ્યું કે આ માણસ ગાલિલનો છે તે હેરોદના તાબાનો છે એમ જાણ્યું ત્યારે તેણે તેને હેરોદની પાસે મોકલ્યો હેરોદ પોતે પણ તે સમયે યરુશલેમમાં હતો હવે હેરોદને જો આપણે જોઈએ તો હેરોદ એ સમયે રાજા હતો એટલું જ નહીં પરંતુ હેરોદે યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું કપાવી નખાવ્યું હતું અને હેરોદને ખબર પડી હતી કે જ્યારે ઈસુના ચમત્કારોને તે સાંભળતો હતો ત્યારે એને એવું લાગતું હતું કે
યોહાન બાપ્તિસ્મા કરનાર મોઈલામાંથી પાછો ઉઠ્યો છે તેના કારણે તે આવા બધા ચમત્કારો કરે છે અને એ બધું યોહાન હેરોદના મગજની અંદર હતું એ હેરોદ જાણતો હતો તેથી જ્યારે પિલાતે હેરોદની પાસે ઈસુને મોકલ્યો ત્યારે તે ખૂબ આનંદિત થઈ ગયો એને એવું લાગ્યું કે હવે ઈસુ જે ચમત્કાર કરનાર છે તે મારી આગળ કઈ ચમત્કાર કરશે તેથી કરીને આઠમી કલમમાં લખવામાં છે હવે હેરોદ ઈસુને જોઈને ઘણો હર્ષ પામ્યો કેમ કે તેના સંબંધે તેણે સાંભળ્યું હતું કે તેને લીધે ઘણા દહાડાથી તે જોવા ઈચ્છતો હતો અને મારા દેખતા તે કઈ ચમત્કાર કરશે એવી પણ આશા રાખતો હતો તેણે તેને ઘણી ઘણી વાતો પૂછી પણ તેણે તેને કઈ ઉત્તર આપ્યો નહીં હેરોદની આગળ ઈસુને મોકલવામાં આવ્યો પણ હેરોદને તેણે કંઈ પણ ઉત્તર આપ્યો નહીં એ આપણા માટે ખૂબ જ અગત્યનો શબ્દ છે કે જ્યારે ઈસુ આકાશમાંથી કે કોઈ પણ બાબતથી આપણને જવાબ ન મળે એ ખૂબ જ ખરાબ અવસ્થા છે કેમ કે હેરોદ વિશે જો તમે જાણો કે જાણો તો તમે તમને ખબર પડશે કે તેણે દેવને ઉશ્કેર્યો હતો તેણે દેવને ક્રોધિત બનાવ્યો હતો કેમ કે એણે યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું કાપી નાખ્યું હતું અને તેથી કરીને જ્યારે હેરોદની આગળ ઈસુને ઊભો રાખવામાં આવ્યો ત્યારે હેરોદને ઈસુએ એક પણ શબ્દનો જવાબ નહીં આપ્યો પરંતુ એક બાબત આપણે એવી જાણીએ છીએ કે હેરોદે જ્યારે ઈસુની બાબતમાં તપાસ કરી ત્યારે હેરોદને શું માલુમ પડ્યું હવે એની એ જ બાબત આપણે 13મી કલમથી વાંચીશું પછી શું બન્યું તે હેરોદને શું ખબર પડી ઈસુ વિશે તેણે શું કીધું પિલાતની પાસે પાછો ઈસુને મોકલવા માટે એ બાબત લખવામાં આવી છે પિલાતે મુખ્ય યાજકોની તથા અધિકારીઓની તથા લોકોને એકઠા બોલાવીને કહ્યું કે આ માણસ લોકોને ભૂલાવે છે એવું કહીને તમે તેને મારી પાસે લાવ્યા છો પણ મેં તમારી આગળ તેની તપાસ કર્યા છતાં જે વાતોનું તમે તેના પર તહોમત મૂકો છો તે સંબંધે કંઈ પણ અપરાધ આ માણસમાં મને જણાયો નથી તેમજ હેરોદને પણ જણાયો નથી કેમ કે તેણે તેને તમારી પાસે પાછો મોકલ્યો અને મરણદંડને સારું તેણે કંઈ કર્યું નથી હવે હેરોદે ટોટલ ઈસુની પૂરેપૂરી તપાસ કરીને તેણે કાગળની અંદર પોતાનું પરિણામ લખીને પિલાત પાસે મોકલ્યો કે જ્યારે મેં ઈસુ વિશે તપાસ કરી ત્યારે મને તેનામાં કોઈ પણ અપરાધ માલુમ પડ્યો નથી એવું કહીને તેણે હેરોદે પિલાતની પાસે પાછું મોકલ્યું હવે પિલાત કહે છે કે જો મને ઈસુમાં કઈ અપરાધ માલુમ પડ્યો નથી અને હેરોદ એ તો આખા પ્રાંતનો રાજા છે પરંતુ તેને પણ કોઈ પણ અપરાધ ઈસુમાં માલુમ પડ્યો નથી અહીંયા આ લુકની સુવાર્તામાં આપણે એ પોઈન્ટ જોઈ રહ્યા છે કે હેરોદને પણ ઈસુમાં કોઈ પણ અપરાધ માલુમ પડ્યો નહીં હવે આગળ આપણે વાંચીશું માટે હું તેને કોઈ શિક્ષા કરીને છોડી દઈશ હવે તે પર્વ પર તેઓને સારું કોઈ એકને છોડી દેવો પડતો હતો પણ તેઓએ મોટે ઘાટે બૂમ પાડીને કહ્યું એને લઈ જા બારાબાસને છોડી દે અને ત્યારે 20મી કલમ ત્યારે ઈસુને છોડવાની ઈચ્છા રાખીને પિલા તેઓની સાથે બોલ્યો પણ તેઓએ પોકાર કરીને તેને કહ્યું વધસ્તંભે ચડાવ વધસ્તંભે ચડાવ 22મી કલમ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પિલાતે ત્રીજી વાર તેઓને પૂછ્યું શા વાસ્તે તેણે શું ભૂંડું કર્યું છે તેનામાં મરણદંડે યોગ્ય કંઈ પણ મને જણાવ્યું નથી માટે હું કઈ શિક્ષા કરીને તેને છોડી દઈશ અહીંયા ગાડી પિલાત ઘડી અને ઘડી ઈસુને છોડવાને માટે પ્રયત્ન કરી રહ્યો છે ત્રીજી વાર એક મોટો ન્યાયાધીશ ઘડી
અને ઘડી લોકોની પાસે આવીને કહી રહ્યો છે કે તે નિરપરાધી છે, હું કેટલી એની તપાસ કર્યા કરું છું, પણ તમે જે અપરાધ તેના પર લગાવી રહ્યા છો એમાંનો કોઈ પણ અપરાધ મને માલૂમ પડતો નથી. આ ન્યાયાધીશ તરીકે એક મોટામાં મોટો હોદ્દેદાર હોવા છતાં પણ ઘડી ઘડી ત્રણ વાર શબ્દ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે કોઈ બે શખ્સિયોથી હરેક વાત સાચી ઠરવામાં આવે છે, પણ અહીંયા ગાડી આ ત્રીજી વાર પિલાત ઈસુના વિશે કહી રહ્યો છે, ત્રીજી વાર કે મને તેનામાં કોઈ અપરાધ માલૂમ પડતો નથી. પણ ત્યાં મેજોરિટી એટલી બધી મોટી હતી, તેઓના ઘાંટા એટલા બધા મોટા હતા, માટે 23મી કલમમાં પણ તેઓએ મોટે ઘાંટે બોલીને દુરાગ્રહથી માંગણી કરી કે ઈસુને વધસ્તંભે ચડાવો, અને તેઓના ઘાંટા આખરે ફાવ્યા અને તેઓના માગ્યા પ્રમાણે પિલાતે હુકમ કર્યો. પિલાતનો ન્યાય ટોટલ એવો હતો, ત્રણ વખત હાથ ધોઈને કે ઈસુ એ ટોટલ નિરઅપરાધી છે, પણ લોકોના ઘાંટા મેજોરિટી આખરે છેવટે ફાવી ગઈ. તેઓએ ઘાંટા પાડીને કીધું કે ઈસુને વધસ્તંભે ચડાવો, ઈસુને વધસ્તંભે ચડાવો. તો લૂકની સુવાર્તામાં એ પોઈન્ટને આપણે જોયો કે હેરોદે તેનામાં કંઈ પણ અપરાધ દેખાયો નહીં, દેખવા મળ્યો નહીં, અને પિલાતે ત્રણ વાર ઈસુને છોડાવવાને માટે પ્રયત્ન કર્યો. હવે યોહાનની સુવાર્તાની અંદર આપણે આવીશું. યોહાનની સુવાર્તામાં જે વચનો આપણે ગઈ વખતથી વાંચ કર્યા કરીએ છીએ, સત્ય શું છે, અને હવે ઈસુ યોહાનની સુવાર્તા 18મા અધ્યાયમાં પિલાતની આગળ સત્ય બતાડી રહ્યો છે, એ પોઈન્ટને આપણે જોવાના છે. સત્ય શું છે એ ઈસુ સીધું પિલાતની આગળ પ્રગટ કરી રહ્યો છે. યોહાનની સુવાર્તા 18મો અધ્યાય અને હું એની 33મી કલમથી વાંચું છું. ત્યાં એવું લખવામાં આવ્યું છે, એથી પિલાત ફરીથી દરબારમાં જઈને ઈસુને બોલાવીને પૂછ્યું કે શું તું યહૂદીઓનો રાજા છે? ઈસુએ ઉત્તર આપ્યો કે શું તું આ પોતાના તરફથી કહે છે કે બીજાઓએ મારા સંબંધી તને કહ્યું? કેમ ઈસુ પિલાતને એવું પૂછે છે કે બીજાઓએ તને કીધું કે હું રાજા છું, કે તું પોતાના તરફથી કહે છે કે હું રાજા છું? કેમ કે ઈસુને પિલાતનું મન ખબર હતું કે પિલાત આ બધી સત્યતાને સમજવા માટે સ્ટ્રગલ કરી રહ્યો છે. પિલાતના મનમાં શું ચાલતું હતું એ ઈસુ જાણતો હતો. જો કે ઇસરાયલ લોકોએ એમના તહોમતમાં લખ્યું હતું કે તે પોતે દેવનો દીકરો છે એવું કહીને લોકોને ભરમાવે છે વગેરે બાબતો, પણ અહીંયા ઘડી પ્રભુ ઈસુ પિલાતને સ્પષ્ટ રીતના પૂછે છે, હવે તું તારા મનમાં નક્કી કર કે તું તારા પોતાના તરફથી કહે છે કે લોકોએ જે કીધું એ તું કહે છે. એમ કહેતા પ્રભુ પિલાતને ચેલેન્જ આપે છે કે તું શું કહી રહ્યો છે તે તું તારા મનના વિચારોનો તપાસ કર, એ અર્થની અંદર લખવામાં આવ્યું છે કે તું તારા પોતાના તરફથી કહે છે કે કોઈ બીજાઓએ તને કીધું, ઈસુ તેને પૂછી રહ્યો છે. એમ કહેતા ઈસુ તેને સ્પષ્ટ કહી રહ્યો છે કે જો તારા મને તને કીધું હોય, તારા મનના વિચારોએ તને કીધું હોય કે હું યહૂદીઓનો રાજા છું, તો હું રાજા છું. એનો કહેવાનો મતલબ એવો હતો. અને આગળ ઈસુ તેને સ્પષ્ટ કહે છે કે તે પોતે રાજા છે. હવે 36મી કલમ. હવે પિલાત તેને કહે છે, પિલાતે ઉત્તર આપ્યો કે શું હું યહૂદી છું? તારા દેશના લોકોએ તથા મુખ્યયાજકોએ મને તારે હવાલે કર્યું છે, તે શું કર્યું છે? ઈસુને પિલાત પૂછી રહ્યો છે. ઈસુએ ઉત્તર આપ્યો કે મારું રાજ્ય આ જગતનું નથી. જો મારું રાજ્ય આ જગતનું હોત તો મને યહૂદીઓને સ્વાધીન કરવામાં ના આવત અને મારા સેવકો લડાઈ કરત, પણ મારું રાજ્ય અહીંનું નથી. તેથી પિલાત તેને પૂછ્યું કે ત્યારે શું તું રાજા છે? ઈસુએ ઉત્તર આપ્યો કે તું કહે છે હું રાજા છું, અને એ જ માટે હું જન્મ્યો છું. હવે સીધું સત્ય
ઈસુ પિલાતને કહી રહ્યો છે, પોતે સીધે સીધી કબૂલાત કરી રહ્યો છે કે હું રાજા છું, હું એ જ માટે જન્મ્યો છું, એ જ માટે હું જગતમાં આવ્યો છું કે સત્ય વિશે સાક્ષી આપું, જે સત્ય ન છે તે મારી વાણી સાંભળે છે. હવે અહીં આગળ પિલાતને કોઈ પણ એના વિચારોમાં કોઈ પણ સ્ટ્રગલ હોય, પણ ઈસુ હવે એને સત્ય કહી રહ્યા છે. સત્ય એ કહી રહ્યા છે કે જેમ રાજાની પાસે સેવકો હોય એમ મારી પાસે પણ સેવકો છે, પણ મારું રાજ્ય આ જગતનું નથી, માટે મારા સેવકો આ જગતના રાજ્ય માટે યુદ્ધ કરતા નથી. પણ મારા સેવકો યુદ્ધ કરશે, પણ તેઓ મારા રાજ્ય માટે યુદ્ધ કરશે, એમ સ્પષ્ટ રીતના પિલાતની આગળ ઈસુ કહી રહ્યો છે કે પોતે રાજા છે, રાજા હોવાને કારણે તેની પાસે તેના સેવકો છે, રાજા હોવાને કારણે તેની પાસે તેનું પોતાનું રાજ્ય છે, રાજા હોવાને કારણે તેની પાસે ઘણા દેશો છે વગેરે. સ્પષ્ટ અને સ્પષ્ટ અહીંયા આગળ પિલાતને આગળ ઈસુ કહી રહ્યો છે, મારા સેવકો છે પણ મારું રાજ્ય આ જગતનું નહીં હોવાને કારણે તેઓ જગતના માટે યુદ્ધ કરતા નથી અને કરશે નહીં, પણ મારા સેવકો મારા રાજ્યને માટે તેઓ યુદ્ધ કરશે. ને હું તને જે કહું છું તે સત્ય છે. સત્ય એ છે કે હું રાજા છું, સત્ય એ છે કે હું મારી પાસે સેવકો છે, સત્ય એ છે કે મારા સેવકો મારા રાજ્ય માટે યુદ્ધ કરશે. અને આ સત્યતા ઈસુ સ્પષ્ટ રીતના પિલાતની આગળ કહી રહ્યો છે, કેમ કે પિલાતને ખબર પડતી નથી સત્ય શું છે. એટલા માટે હવે સત્ય પ્રભુ બતાડી રહ્યો છે, અને એની સાથે સાથે પ્રભુ કહે છે જે સત્ય નો છે તે સત્ય સાંભળે છે. પિલાત તેને કહે છે સત્ય શું છે, એમ કહીને તે ફરીથી યહૂદીઓની પાસે બહાર આવ્યો અને તેઓને કહે છે કે મને તેનામાં કઈ ગુનો માલુમ પડતો નથી. હવે જ્યારે આપણે યોહાનના 19મા અધ્યાયની અંદર આવીશું ત્યારે શું બાબત બની પિલાત અને ઈસુની વચ્ચે એને આજે અહીંયા આગળ આપણે જોઈશું. 5મી કલમમાં 19મો અધ્યાય 5મી કલમમાં ઈસુ જ્યારે પિલાત ઈસુને લોકોની આગળ ઊભો રાખે છે ત્યારે ઈસુ કહે છે, 5મી કલમનો છેલ્લો ભાગ, પિલાત તેઓને કહે છે કે જીવો આ માણસ. જ્યારે પિલાત એવું કહે છે કે જીવો આ માણસ, તે સ્પષ્ટ રીતના એની અંદર એવી જાતનું પ્રકટીકરણ સમાયેલું છે કે એટલા બધા માણસોના પાપના નિવારણ માટે એક પવિત્ર માણસ તે પરસ્વાધીન થશે એ અર્થની અંદર લખવામાં આવ્યું છે કે જુઓ આ માણસ. માણસ તરીકે જ એ દેવનું હલવાન બનશે એ બિના યાદ રહે એટલા માટે લખવામાં આવ્યું છે કે જુઓ આ માણસ. પછી ત્યાર પછી 7મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે યહૂદીઓએ તેને ઉત્તર આપ્યો કે અમારે નિયમશાસ્ત્ર છે, તે નિયમશાસ્ત્ર પ્રમાણે એને મરણદંડ ભોગવો જોઈએ, કેમ કે તેણે પોતે દેવનો દીકરો હોવાનો દાવો કર્યો. એ વાત સાંભળીને પિલાત વધારે બીધો, પિલાતને બીક લાગી કે શું તે દેવનો દીકરો છે. હવે તે ઈસુને પૂછે છે કે તું ક્યાંનો છે, પણ ઈસુ તેને કઈ પણ ઉત્તર આપતો નથી. હવે 10મી કલમમાં ત્યારે પિલાત તેને કહે છે કે શું તું મને કશું કહેતો નથી, તને છોડી દેવાનો અધિકાર, તને વધસ્તંભે જણવાનો અધિકાર મને છે, એ શું તું જાણતો નથી. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે તને ઉપરથી અપાયા વગર મારા ઉપર કંઈ પણ અધિકાર ન હોત, તેથી જેણે મને તને સોંપ્યો છે એનો પાપ વિશેષ છે. આ પરથી પિલાતે તેને છોડી દેવાની કોશિશ કરી, પણ યહૂદીએ બૂમ પાડીને કહ્યું કે એ માણસને જો તું છોડી દે તો તું કાયસરનો મિત્ર નથી, કોઈ પણ જે પોતાને રાજા ઠરાવે છે તે કાયસરની વિરુદ્ધ છે. હવે અહીંયા આગળ એવી બાબત લખવામાં આવી છે કે શું તું દેવનો દીકરો છે,
ઈસુ પોતે આ જગતમાં સેના માટે આવ્યો હતો એ દરેક પ્રકારની સાક્ષી પિલાતની આગળ પ્રગટ કરવામાં આવી અને પિલાતે પ્રશ્ન દ્વારા લોકોને એ પૂછ્યું અને પ્રશ્ન દ્વારા ઈસુને પણ તેણે પૂછ્યું ઈસુને તે કહે છે શું તું દેવનો દીકરો છે જ્યારે તેને દેવનો દીકરો છે એવી પિલાતને ખબર પડી ત્યારે તે મનમાં ગભરાયો હવે અહીંયા આડી પિલાતને જો તમે જોશો એવા પ્રકારનો માણસ છે પિલાત કે તે દરેક બાબતોને સમજવા માટે સત્યને જાણવા માટે પ્રયત્ન કરી રહ્યો છે જો કે તેને પૂરેપૂરું ખબર પડતી નથી તેમ છતાં પણ તેણે સત્યને જાણવાને માટે એ બાબતો સાચી છે કે નહીં એના માટે પોતાનું મન ખુલ્લું રાખ્યું છે પણ જ્યારે તમે ઇસ્રાયલીઓની દશા જુઓ છો તેઓના આંખો ટોટલ આંધળી કરી દેવામાં આવી છે તેઓ જુઠ્ઠાણા પ્રત્યે પોતાની આંખોને ત્યાં ને ત્યાં બંધ રાખી છે તેઓ સત્ય થોડું પણ સાંભળવા કે જાણવા માંગતા નથી એ બાબત અહીંયા આગળ લખવામાં આવી છે હવે અહીંયા આગળ 14મી કલમમાં લખવામાં આવી છે તે દિવસ પાસ્કાની તૈયારીનો હતો આશરે બપોર થયા હતા ત્યારે તે યહૂદીઓને કહે છે કે જુઓ તમારો રાજા અહીંયા ગાડી પિલાત સ્પષ્ટ રીતના ઇસ્રાયલ લોકોને કહે છે કે જુઓ તમારો રાજા હવે આ બધું બન્યા પછી પિલાત એક લેખ લખે છે ઈસુની વધસ્તંભને માટે તે એવો લેખ છે 19મી કલમની અંદર લખવામાં આવી છે પિલાતે એક લેખ લખીને વધસ્તંભ ઉપર ચડ્યો ઈસુ નાઝારી યહૂદીઓનો રાજા એવો તે લેખ હતો ઈસુ નાઝારી અને યહૂદીઓનો રાજા આ બે શબ્દમાં આખા જૂના કરારની પ્રોફેસીનું પરિપૂર્ણતા હતી જે કંઈ ભવિષ્ય વચનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કહેવામાં આવ્યા હતા તે ભવિષ્ય વચનો પૂર્ણ થયા છે એ બધું આ બે શબ્દની અંદર લખવામાં ઈસુ નાઝારી એટલે કે ઈસુ નાઝરેનું એ અહીંયા લખવામાં આવ્યું હતું કે જે ઈસરાયલ લોકો જાણતા હતા કે ઈસુ ખ્રિસ્ત જ્યારે આવશે ત્યારે તે નાઝરે એ બિનાઓ એ ભવિષ્ય વચન ઈસરાયલ લોકોને ખબર હતું અને બીજું કે ઈસુ યહૂદીઓનો રાજા હતો એટલા માટે પિલાત એની ઉપર લખે છે કે તે યહૂદીઓનો રાજા છે એવો લેખ લખીને તે વધસ્તંભ ઉપર લખવાને માટે આપ્યો હવે 20મી કલમ વળી જ્યાં ઈસુને વધસ્તંભે ચડવામાં આવ્યો હતો તે સ્થળ શહેરની પાસે હતું અને તે હેબ્રી એ લેખ જે લખ્યો હતો પિલાતે એ લેખ હેબ્રીમાં લેટિનમાં ગ્રીકમાં લખેલો હોવાના કારણે ઘણા યહૂદીઓએ તે વાંચ્યો એથી યહૂદીઓના મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું કે યહૂદીઓનો રાજા એમ ન લખ પણ એમ લખ કે હું યહૂદીઓનો રાજા એમ લખ પણ પિલાતે ઉત્તર આપ્યો કે મેં જે લખ્યું તે લખ્યું એમ કહેતા અહીંયા યહૂદીઓના યાજકો એવું કહેવા માંગતા હતા કે તું એવું લખ કે હું યહૂદીઓનો રાજા એટલે કે તું ટોન્ટમાં મહેણા મારવાની ભાષામાં તું લખ પણ પિલાત એક ખાતરીપૂર્વક કબૂલાતથી લખે છે કે ઈસુ નાઝરેતનો ઈસુ યહૂદીઓનો રાજા આ ફાઇનલ પિલાતની કબૂલાત હતી ફાઇનલ પિલાતની કબૂલાત એ હતી કે જે ઈસુને તમે મારી નાખવા માટે સોંપ્યો છે એ ઈસુ નાઝરેતનો છે અને એ ઈસુ યહૂદીઓનો રાજા છે અને આ લેખ ઇસરાયલ લોકો માટે મોટામાં મોટી વોર્નિંગ હતી કે જે રાજા દાઉદના કુળમાંથી આવવાનો હતો જેની વંશની અંદરનો રાજા કદી પણ એનું રાજ્ય સનાતન કાળ રહે એવું તમે જાણતા હતા એ રાજાને તમે વધસ્તંભ ઉપર ચડાયા છે એમ એવું ઇસરાયલ લોકોના માટે ટોટલ વોર્નિંગ હતી કે આ જ યહૂદીઓનો રાજા છે આજ દેવથી પસંદ કરાયેલા દાઉદના કુળનો રાજા છે એ બાબત ઇસરાયલની ચેતવણીના માટે હતું પ્રભુની સ્તુતિ થાઓ અહીંયા આખા જે અધ્યાયની અંદર ચારે ચાર સુવાર્તાની અંદર
પિલાત જે કબૂલાત કરે છે તે ખૂબ જ અગત્યની કબૂલાત છે અને એ કબૂલાતને પાઉલ તિમોથી યાદ દેવડાવી રહ્યો છે. હવે એ કબૂલાત જ્યારે સુવાર્તામાં શું હતી એને એક સારાંશમાં આપણે જોઈ જઈશું. માર્તિની સુવાર્તા તેનો 27મો અધ્યાય 17 અને 12મી કલમમાં પિલાત એમ કહે છે, ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે એટલે કે ઈસુ ખ્રિસ્ત છે એવો સ્પષ્ટ કબૂલાત પિલાત લોકોની આગળ કરે છે. ત્યાર પછી યોહાનની સુવાર્તા તેનો 18મો અધ્યાય અને 33મી કલમમાં, તું યહૂદીઓનો રાજા છે, યહૂદીઓનો રાજા છે એવું કહેવાનો યહૂદા શબ્દ કહેવાનો મતલબ એ છે કે દેવે ઇસરાયલ લોકોને કીધું હતું કે ઈસુ યહૂદાના કુળમાં આવશે અને એ દાઉદના કુળમાં આવીને તે સનાતન તમારો રાજા થશે. એ ભવિષ્ય વચનના અર્થમાં પિલાતની કબૂલાત હતી, પિલાતનો પ્રશ્ન હતો અને પિલાતનું કહેવાનું હતું કે ઈસુ યહૂદીઓનો રાજા છે. ત્યાર પછી માર્કની સુવાર્તા 15મો અધ્યાય અને 14મી કલમમાં લખવામાં આવી છે, પિલાત એમ કહે છે કે આ ન્યાયના રક્ત સંબંધી હું ટોટલ નિર્દોષ છું. માર્કની સુવાર્તામાં સ્પષ્ટ રીતના લખવામાં આવ્યું છે કે પિલાતે એ ન્યાયના રક્તને માટે પોતાના હાથને ધોઈ નાખ્યા. ત્યાર પછી લુકની સુવાર્તા 23મો અધ્યાય અને 4થી કલમમાં લખવામાં આવ્યું છે કે આ માણસમાં મને કઈ અપરાધ માલુમ પડતો નથી, આ માણસમાં મને કઈ અપરાધ માલુમ પડતો નથી. એ એક એવું કહેવા માંગતો હતો કે જીવતા દેવનું હલવાન માણસના માણસ તરીકે માણસના ઉદ્ધારના માટે આપવામાં આવ્યું છે. એ અર્થની અંદર લખવામાં આવ્યું છે કે આ માણસમાં મને કઈ અપરાધ માલુમ પડતો નથી. તમે પાસ્કા પર્વના યજ્ઞની અંદર જોશો કે જે હલવાન તેઓને લાવવાનું હતું તે ટોટલ નિર્દોષ, નિષ્કલંક અને અભિરહિત હોવું જોઈએ. એ અર્થમાં લખવામાં આવ્યું છે કે પિલાત લોકોની આગળ સ્પષ્ટ રીતના એ હલવાનની ભાષામાં કહે છે કે આ માણસમાં મને કઈ અપરાધ માલુમ પડતો નથી. હવે સાથે સાથે તમે 23મા અધ્યાયની 22મી કલમ પણ યાદ રાખજો કે હેરોદ પોતે કબૂલાત કરી કે ઈસુમાં મને કઈ પણ અપરાધ માલુમ પડતો નથી. ત્યાર પછી યોહાનની સુવાર્તા 17મો અધ્યાય અને 4થી કલમની અંદર પિલાત ઈસુને દેવનો દીકરો છે એવું કહે છે. એ દેવનો દીકરો શું, તું દેવનો દીકરો છું એમ પૂછતા ત્યાં ગાડી દેવનો દીકરો ઈસુ છે એમ કહેવામાં લખવામાં આવ્યું છે. પછી યોહાનની સુવાર્તા તેનો 17મો અધ્યાય અને 10મી કલમની અંદર પિલાતની આગળ પિલાત ઈસુને કહે છે કે તને છોડવાનો અને તને બચાવવાનો અધિકાર મારી પાસે છે, તને વધસ્તંભ પર ચડાવવાનો અથવા છોડવાનો અધિકાર મારી પાસે છે એમ કહેતા ત્યાં ગાડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વ અધિકારોને પોતાની નીચે મૂકે છે. એ અર્થની અંદર એ વાક્ય લખવામાં આવ્યું છે કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિલાતને સ્પષ્ટ રીતના કહે છે, જો તને ઉપરથી અધિકાર આપવામાં આવ્યો ન હોત તો તને મારા ઉપર કોઈ અધિકાર નથી એમ કહેતા સર્વ અધિકારો મને સ્વાધીન કરવામાં આવ્યા છે. એ ભાષામાં પિલાતની આગળ એ સત્યતાને પ્રગટ કરવામાં આવી અને પિલાતને કહેવામાં આવ્યું. ત્યાર પછી યોહાનની સુવાર્તા 19મો અધ્યાય 21 અને 22ની અંદર એવું લખવામાં આવે છે કે પિલાત એક લેખ લખે છે કે ઈસુ નાઝરેતનો, ઈસુ યહૂદીઓનો રાજા, અને એ ફાઇનલ કબૂલાત અને જજમેન્ટ હતો. ઇસરાયલ લોકો માટે વોર્નિંગ હતી કે ઈસુ એ આખો ને આખો નાઝરેતનો ઈસુ અને યહૂદીઓનો રાજા એક છેલ્લામાં છેલ્લું પિલાતનું સેન્ટન્સ હતું અને એ ઇસરાયલ લોકોને એવું કહેતું હતું, એ કબૂલાત એવું કહેતું હતું, એ જ તમારો રાજા છે. અને આમ કહેતા પિલાતની આગળ ઈસુની જે કબૂલાત હતી એ સત્ય કબૂલાત હતી. ઈસુએ પોતે એ સત્યને
પ્રગટ કર્યો અને પિલાત દ્વારા સુકબૂલાત કરવામાં આવી તે આ ચારે ચાર સુવાર્તામાંથી આપણે જોઈ ગયા. અને આ બધી સુવાર્તામાંથી આ બધી બાબતોને યાદ કરીને પાઉલ તિમોથીને લખી રહ્યો છે કે જ્યારે તું આ બિનાઓને યાદ રાખીશ તો તારો વિશ્વાસ વધતો જશે. એમ કહેતા પ્રભુના વચને આજે આપણને સ્પષ્ટ બતાડ્યું છે કે સત્ય એ છે કે આ સત્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા અપરાધોને માટે આ પૃથ્વી ઉપર આવ્યો અને આ તે આખી પૃથ્વીનો રાજાધી રાજ બન્યો છે. એ આપણા માટે મોટામાં મોટો વિશ્વાસ અને આપણા વિશ્વાસની સૌથી મોટી ધન્યતા છે. તો જેમ પાઉલે તિમોથીના વિશ્વાસને વધારવા માટે આ બીનાને યાદ દેવડાવી તેમ પ્રભુ આપણા ઉપર કૃપા કરે કે આ દિવસોમાં આ બીનાને યાદ કરીને આપણા વિશ્વાસને પણ આપણે વધારે. પ્રભુ તમને ખૂબ જ આશીષ આપે. ફરીવાર આપણે મળીશું. આવજો. પ્રેઇઝ ધ લોર્ડ.